જેટલો દાદાને ઓળખતા થશો એટલા નજીક થશો. તો અત્યાર સુધી શું લાગે છે આપણે કેટલું ઓળખાણ કરી દાદાની, કોને કેવું છે પેલા? ઓળખાણ પડે એટલું નજીક છે, તો આપણે કેટલી ઓળખાણ પડી કે શું? ક્યાં ખ્યાલ આવ્યો કોઈને? કે ભાઈ અનન્યા દીદી, વિધિ દીદી, કેવું છે? જય સચ્ચિદાનંદ. ઓળખાણ તો પડી છે ઘણી બધી, પણ સમજણમાં ઘણું ઓછું આવ્યું છે આપણે એવું લાગે છે. જેમ કે ગઈકાલે બી જે પેલી અભેદતાની વાત કરી હતી, તો હજી બી એટલા બધા ભેદ છે બધા સાથે, ને દાદા તો અભેદ દ્રષ્ટિ એ જ મારું સ્વરૂપ છે એવું જે કીધું હતું, તો એ સમજાય છે કે કેવી રીતે બધા મહાત્માઓ સાથે દાદા રહ્યા અને બધા સાથે એડજસ્ટ થયા, અને ક્યારે કોઈનો વ્યવહાર નથી જોયો, અને બધી બહુ બધી વાતો છે. એ બધું એ અંદર ઘણી બધી થિયરી રૂપે તો જાય છે ઇન્ફોર્મેશન, પણ પ્રેક્ટિકલમાં નથી આવતું. એટલે સમજણ આપણી હજી એટલી કાચી રહી જાય છે કે આપણને ભેદ પડી જાય છે, આપણે લઘુ ને ગુરુનો ભાવ થઈ જાય છે. તો એ એક વસ્તુ એ છે, અને બીજી એ છે કે આજે વિરહોમાં ઝૂરતા જે છે પદમાં, એમાં ગઈકાલે એક બહુ સરસ વાત મહેશ આનંદજીએ કરી હતી કે દાદા ભગવાન એવું કીધેલું કે મને જો આવા જ્ઞાની પુરુષ મળ્યા હોત તો હું તો ક્યારેય એમને ના છોડતો. મતલબ જ્ઞાની ખુદ એવું કહે છે કે મને જો આવા જ્ઞાની મળ્યા હોત હું ક્યારેય ના છોડતો એમને. એટલે આપણને હજી એ અહોભાવ નથી થતો કે આપણને શું પ્રાપ્ત થયું છે, કેટલી બધી કિંમત છે આની. જે 5 અબજ નો હીરો જે કે છે, આપતા પુત્રો એક્ઝામ્પલ આપે છે કે બાળકના હાથમાં હીરો આપી દીધો, હવે એને કશું ભાન નથી. તો એ રીતે એ અહોભાવ નથી થતો, હજી એટલી ઓળખાણ કાચી છે કે શું પ્રાપ્ત થયું છે, હજી અહોભાવ નથી થતો. અત્યાર સુધી કેટલી ઓળખાણ છે એ થોડું બતાવો ને. અત્યાર સુધી તો કહીએ કે ઓળખાણ તો છે જ ડેફિનેટલી. પ્રેક્ટિકલિટી આમ તો થિયરી તો બહુ છે દાદાની, પણ પ્રેક્ટિકાલિટીમાં મતલબ મારી જ વાત કરું તો મારું જે પહેલાનો દાદા મળતા પહેલાનો જે મારું બધું વ્યવહાર ને જે હતો, અને બહુ એટલું બધું નહોતું પણ થોડું ઘણું મોજ શોખ વાળી લાઈફસ્ટાઈલ ને બધું ઘણું રહેતું હતું, અને મતલબ પિક્ચરો જોવાનો બહુ શોખ, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનું, કોલેજમાંથી બંક કરીને બી જતા હતા, થોડું ઘણું એવું બધું રહેતું હતું. એ બધું તો ઘણું ઓછું થઈ ગયું અત્યારે, અને એવું લાગે છે ઓળખાણમાં એટલે દાદાની કૃપાથી કે હવે આ બધું આ કુસંગમાં હવે આપણને બહુ ગમે નહીં, આપણે બહુ જાણીએ નહીં, એટલે એ કુસંગથી દૂર રહો એ અનુભવમાં આવે છે કે ઘણી બધી હદ સુધી કુસંગથી દૂર જતા રહ્યા છે. થોડા ઘણા હજી હશે બટ ડેફિનેટલી એની સાથે ડીલ કરવાનું છે, એને આપણે ફાઇલ તરીકે લઈએ છે તો એ બહુ સારી રીતે એનું ડીલ થઈ જાય છે. તો આ અમુક જે વાક છે દાદાના, એ સ્ટ્રાઇક થવા એટ ધ મોમેન્ટ સ્ટ્રાઇક થવા કે ફાઇલ આવી સમય નિકાલ કરો, તમે કરતા નથી વ્યવસ્થિત છે, 5 આજ્ઞાની જે બધી સમજો, એ મારા ખ્યાલથી બહુ મોટી તો ના કહેવાય પણ થોડી ઘણી ઉપલબ્ધિ છે ડેફિનેટલી. વેરી ગુડ, વેરી ગુડ. ઓવરી ઓબ્ઝર્વ. કોઈ બીજા બોલવું છે પછી પ્રદીપ દાદા ને આપણે વાતો કરીએ. હા બોલો વિધિબેન. હા જય સચ્ચિદાનંદ. એઝ અ શ્રેકભાઈ સેડ, મને પણ એવું જ છે. સત્સંગ પહેલા સોશિયલ મીડિયાનું બહુ હતું, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, પણ હવે આમ લાઈક એવું કઈ સૂઝતું જ નથી મગજમાં કે આપણે આવું કઈ વાપરીએ એમ, કારણ કે એમાં ઓલવેઝ ઓલ ટાઈમ ફ્રેન્ડ સાથે એમાં ઘણું બધું એવું થતું હતું કે મળવા જઈએ, આમ મોજ શોખ કરીએ,
મૂવીઝ ને લંચ પાર્ટી ને આ તે બધું, નાઇટ ને નાઇટ માં સાથે રહેવાનું, મૂવીઝ જોવાનું, એવું બધું પહેલા ઘણું બધું મોહ હતો એનો. પણ હવે લાઈક એકદમ મારા મતલબ ફ્રેન્ડ્સ જ નથી રહ્યા. જે સત્સંગમાં અનન્યા દીદી, હેતા દીદી, હેચડી દીદી છે એ છે, બાકી કોઈ ફ્રેન્ડ્સ નથી અત્યારે. તો એટલે લાઈક એ કુસંગનામાં તો બહુ સારું છે મારું. ટીવીનું શું થયું? ટીવીનું ટીવી તો બંધ જ છે. વેરી ગુડ અનન્યા દીદી. મને ખબર નહોતો કે એટ બધો અત્યારે ઓછો થઈ ગયો છે. પેલા તો બહુ જ હતો, હદ વગરનો હતો. જે કપડા ગમે ને એક આવીને મમ્મીને કહેતી, અને મમ્મી લઈ પણ દેતી સંજોગ હોય તો. પણ હવે તો ઓછો થઈ ગયો છે, એટલો બધો નથી. પણ હજી થોડોક થોડોક છે, એટલે દાદાનું એટલું ક્લિયર નથી થતું. મિનેશ દાદા કહે છે ને દર વખતે કે કોઠો લઈને આવ્યા છીએ, એટલું જ મળશે, વધારે નહીં મળે. એટલે કશું પણ બગાડવું નહીં. ઓકે, વેરી ગુડ. હવે પ્રદીપ દાદા આપણે, વેરી ગુડ પ્રદીપ દાદા, હવે વાતો કરો આપણે કઈ રીતના વધારે ઓળખણ પડે એમ. જો દાદા ભગવાન બધા સાથે અભેદતાથી રહી શકતા હતા, લઘુ ભાવે રહી શકતા હતા, મુક્ત હાસ્ય સાથે રહેતા હતા. એનું પ્રમાણ દાદાએ કહ્યું કે મારામાં અહંકાર રહ્યો નથી, બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે, અને હું પોતે એએમ પટેલ તરીકે નથી જીવતો, પણ જે દિવસથી જ્ઞાન થયું ત્યારથી હું પોતે મારા સ્વરૂપમાં રહું છું, શેમાં રહું છું, અને જે મારું સ્વરૂપ છે અને મારું જે સુખ છે એ બધા એની અંદર મને દેખાય છે કે મારું સ્વરૂપ એ જ બધા જીવ માત્રનું સ્વરૂપ છે. એટલે કે હું પ્રકૃતિને જોતો નથી, પણ તું પ્રકૃતિને દેખાય છે ખરી, પણ એને અડતો નથી, પણ હું એની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનના દર્શન કરું છું. એટલે મને કોઈની જોડે ભેદ પડતો નથી અને જગત મને નિર્દોષ દેખાય છે. ખ્યાલ આવ્યો? કારણ કે એમને આખું જે જ્ઞાન ખુલ્લું થઈ ગયું એમાં આ એમને એટ એ ગ્લાન્સ રહે છે. શું રહે છે? એટ એ ગ્લાન્સ બધું વિજ્ઞાન હાજર રહે છે. આપણને બધાને કૃપાથી થયેલું છે, એટલે આપણે પુરસાદ કરવો પડે, બરાબર. બીજું કે દાદા ભગવાનને અને આ સત્સંગમાં આવવાથી દરેકને જે જે જાતની દાદા પ્રત્યેનું જીવન એ કેવી રીતે જીવતા હતા એ વ્યવહારમાં અને જ્ઞાનથી, અને એ પહેલા પણ એમનું જીવન કેવું હતું એ જેમ જેમ કોઈને સમજણમાં આવતું જાય એમ એમ એને જીવનમાં અંદરથી કુદરતી રીતે એને પરિણામો ઊભા થાય. શું થાય? અને પછી એનો નિશ્ચય થાય કે મારે હવે આવું જ થવું છે, મને આ જ રસ્તે જવું છે. એને એનું પોતાનું હિત સમજાય એમાં એ કૃપા કામ કરે છે. શું કરે છે? કૃપા કામ કરે, કરેક્ટ છે. એટલે આપણે શું કરીએ છે કે જેવી રીતે આપણે મોબાઈલ હોય, કોઈ ટેકનોલોજી હોય, કે કોઈ સબ્જેક્ટ હોય, સાયન્સ ને આર્ટ્સ, કોઈ પણ સબ્જેક્ટ હોય, તો આપણે એની માસ્ટરી મેળવવા માટે અથવા તો એનો એડવાન્ટેજ લેવા માટે કે આપણે એન્ટરટેનમેન્ટ માટે આપણે સતત એની પાછળ બધું ક્વેશ્ચન આન્સર સાથે એમાં સમય આપતા હોઈએ છીએ. ખ્યાલ આવ્યો? હા, બરાબર. સમજીએ, એના ક્લાસીસ કરીએ, આ કરીએ, તે કરીએ, બધું હોય. એવી જ રીતે દાદા ભગવાનનો અનુભવ કરવા માટે, દાદા ભગવાન સાથે એટેચ થવા માટે કેવી રીતે કયા કયા રસ્તા છે એ આપણને સમજાય કે મારા મનુષ્ય જીવનમાં આ દાદા ભગવાન એ પણ મારા જેવા જ છે, એ બી એક માણસ જ છે, પણ એમાં ને મારામાં શું ફરક છે અને એમનામાં શું શું ક્વોલિટી છે અને મારે હવે કઈ કઈ ક્વોલિટી મારામાં ડેવલપ કરવાની જરૂર છે, કઈ શક્તિ માંગવાની જરૂર છે, ક્યાં પ્રતિક્રમણ કરવાની જરૂર છે, કઈ વસ્તુને મારે કેવી રીતે એના સોલ્યુશન લાવવાના, તો આપણામાં એ પ્યોરિટી, એ શક્તિઓ ડેવલપ થાય, ખુલ્લી થતી જાય. જેમ હું તમને એક વાત કરું કે દાદા ભગવાનનો એક સૌથી વ્યવહારના ગુણોની વાત કરું તો કે એ પોતે બહુ સિન્સિયર હતા. એટલે શું? તો કે સિન્સિયર માણસને હતા એટલું તો ખરું જ, આપણે એવું માનીએ કે ધંધાને સિન્સિયર હોય, કોઈ આને સિન્સિયર હોય, પણ એમને ઉઠવાનો ટાઈમ આટલો એટલે એ ઉઠીને બેઠેલા જ હોય.
સમજાય. બીજું, એના જીવનમાં દરેક ક્ષણે ક્ષણે કોઈને પણ તકલીફ ના પડે વિઝન ફર્યા જ કરતું હતું, એટલે અમને આપતા પુત્રોને પણ કોઈ કોઈ વાર ગાઈડ કરતા હતા. હવે એમની પાસે વિઝન હોય તારે જ ને, એ પોતે હોય તો જ આપણને ખબર પડે ને, તો જ આપણને ફિટ થાય ને વાત. બીજું, એ પ્યોરિટીનામાં બહુ સિન્સિયર હતા. પ્યોરિટી એટલે કે એમને ગમે તેવી તકલીફો એમના જીવનમાં આવી, પણ એમણે જે એક ડિસાઇડ કર્યું હોય તો પછી એ ભગવાન હોય કે ગમે તે હોય, એમ જ્ઞાન પહેલાની વાત કહું છું, પણ એ પોતે સમજી ગયેલા કે આ ભોગવટો મારો છે, એમાં ભગવાન પણ કાંઈ કરી શકે નહીં, એટલે એ હંમેશા હાથ ફેલાવવાની સિસ્ટમ એમની પાસે નહોતી. હાથ ફેલાવવાની વાત સમજાય તમને? હા બરાબર, હા મદદ માંગવી. બીજું કે એમના એક એક વચનોમાં એવી જાતની સિસ્ટમ હતી કે કોઈને પણ વાણીમાં ચીટ ના કરે. એ કહી દે કે અમે તમારા ઘરે આવીશું, જો એક વાર બોલી ગયા હોય, એમના મુખે નીકળ્યું હોય કે અમે તમારે ઘરે આવીશું, એટલે એ કુદરતી રીતે એવું ગોઠવાતું હતું કે એ બોલ્યા હોય ને કામ થઈ જાય, એમાં એમને કશું જ કરવું પડતું નહોતું. બીજું કે એમનામાં એવી ટ્રાન્સપરન્સી હતી કે કોઈને પણ છે ને છે જ કે નથી અને નથી જ કહેતા હતા. એમની જીવન જીવવાની બધી લિમિટેશન હતી. હમણાં પેલી આપણા બે એક બેન બોલી ને, હમણાં એક દીકરી હમણાં બોલી ને કે મને કપડાનો શોખ હતો, એટલે દાદા ભગવાને કોટાની વાત કરી. તો દાદાને જ્ઞાન થયેલું એટલે એમનું જીવન બહુ મર્યાદિત હતું બધું, કે ભાઈ આટલા જોડી જ કપડા લેવાના, આટલું જ આવવા, એટલે એ હું પોતે લઈને આવેલા. બરાબર છે, કે મારું બધું જેટલું પુણ્ય છે એ બધું આત્મહેતુ માટે હોવું જોઈએ. અને બીજું કે કેમ કરીને લોકોના દુઃખો દૂર થાય, કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, લોકોને ફાયદો થાય, એના માટે જીવતા હતા. હવે આપણે આ બધી વાતોને આપણા જીવનમાં કેવી રીતે મૂકી શકીએ એ તને તમને હવે વાત કરું. તો કે આપણે હજુ જગત કલ્યાણ કરવાની શક્તિ જ્યારે આવશે તારની વાત છે. પહેલા હું મારા ઘરમાં કેવી રીતે જીવું કે જેથી કરીને મારા મા બાપ ને જે ત્રણ ચાર વ્યક્તિ હોય એને મારા તરફની આંગળી કરવાનો દિવસ આવે નહીં, કે શબ્દ બોલવાનો દિવસ આવે નહીં. થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. એ કેવી રીતે થાય? કે દાદા ભગવાનને વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય. બરાબર, એટલે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ મારી મમ્મીને અત્યારે કોઈ પણ વસ્તુ બનાવી છે તો આપણે બેઠા પછી આપણને થાય કે આ ઠંડુ છે, આવું છે, તેવું છે, તો તે વખતે આપણને ખબર હોવી જોઈએ કે જરૂર એમને કોઈ તકલીફ હશે. રોતો ગરમ આવે છે, આજે જ આવ્યું છે ને, તો આપણે આપણી જાતને કહેવાનું કે તમારા તરફથી કમ્પ્લેન નહીં જોઈએ મને. આ દાદા ભગવાનના જીવનની બધી વાતો એવી છે કે એમણે નિરંતર તપમાં રહેલા છે. એમને શું થયું, કઈ તકલીફ પડી એ કોઈને જણાઈ નથી અને કોઈને દેખાઈ પણ નથી, એવી રીતે જીવતા હતા. અને એ આપણે કરી શકીએ એમ છે. બરાબર છે. પણ ક્યારે? કે દાદાની પાસે ભક્તિ કરવાથી સમજણ ડેવલપ થાય, શક્તિ ડેવલપ થાય, અને આપણો નિશ્ચય મજબૂત થાય કે મારે હવે આ જ રસ્તે જવું છે, તો પછી તમને તમારી મન બુદ્ધિ બધા ધીરે ધીરે ગુમો પાડતા હશે, તો એને તમે એની જોડે ડીલિંગ કરી શકશો. આ ડીલિંગ નો પ્રશ્ન છે. રાઈટ રાઈટ રાઈટ. આ શરીર નો પ્રોબ્લેમ નથી, જે અંદર મન બુદ્ધિ અહંકાર બધા બેઠા છે, જે સાચા ખોટા કરનારા બેઠા છે, બધી જે જાતની બધી ફરિયાદો કરનારા બેઠા છે, બીજાની સાથે બીજાને આવો છે તેવું જે બધું બેઠું છે, એ બધી માન્યતાઓને વ્યૂ પોઈન્ટને રિપેર કરવાની સિસ્ટમ ડેવલપ થાય. સમજાયું તમને લોકોને? હા બરાબર. એટલે સત્સંગમાં રહેવાનું છે. જે સત્સંગ, બીજું કે દાદા ભગવાને એક વખત એવો પ્રસંગ બનેલો, એટલું બધું ગરમ પાણી હતું કે નવાય પણ નહીં અને ટમ્બલર ભૂલી ગયા બાર, તો દાદાએ હાથી ચોપડી ચોપડી અને નાતા વાર લાગી
પણ એને સોલ્યુશન લાયા પણ કોઈને કહ્યું નથી કે અમને આવું થયું. અને આપણે તો એક સાબુ ભૂલી ગયા હોય બાથરૂમમાં કોઈ મૂકવાનો અને ખલાસ થઈ ગયો હોય તો કે આ સાબુ નથી. સમજાય તમને? એટલે આપણે આપણા રિલેટિવ સુખને, આપણી માન્યતાઓને પોષણ આપેલું છે, આપણી પોતાની જે સુખની બિલીફ છે એના પક્ષમાં બેઠા છે. જયારે દાદા ભગવાન પોતાના સુખમાં નથી બેઠા, ઔદ્ગલિક સુખમાં, એ બધા સંજોગોને જોઈ અને કોઈને પણ ફરિયાદ કર્યા વગર પોતે પોતાના સંજોગોમાં જ્ઞાને કરીને, સમજણે કરીને, તપે કરીને, કોમન સેન્સ થી એડજસ્ટ થઈને નીકળ્યા છે આખી જિંદગીમાં. એટલે આપણે આવી કોમન સેન્સ પછી એડજસ્ટમેન્ટ એ બધી શક્તિઓ આપણામાં ખુલવા દેવા જેવી છે. તમને સમજાય? અને એમાં આપણા ઘરમાં તો ક્યારેય પણ નહીં, ઘરમાં તો કોઈ સંજોગોમાં ના, આપણા નિમિત્તે ઘરમાં ક્લેશ નહીં હોવા જોઈએ. એટલું તો આપણું એજ્યુકેશન, એટલે કે એટલી તો સમજણ આપણે પાકી કરવાની જરૂર છે. દાદા ભગવાન અહીંયા જ રહેલા છે ને, દાદા ભગવાન નું શું કેવું છે કે તમે મારા જેવા થાવ એવું કે છે. શું કે છે? અને તમે મારાથી પણ આગળ વધો કે છે. આ ગુરુ પૂર્ણિમા એવું કે છે, હું ખુશ થઈશ તમે મારાથી આગળ વધશો. પણ આપણે આ બધી સમજણ આપણી અંદર ડેવલપ કરવી જોઈએ. એના માટે સત્સંગ છે, બધું ઘણા સાધનો છે. બીજું કે દાદા ભગવાન ચોરીઓ નતા કરતા, એમનો ધંધો કોન્ટ્રાક્ટ નહોતો. ગમે તેટલી ખોટ ગઈ પણ ચોરીઓ કરી નથી. એમનું એક સેન્ટેન્સ છે કે ભૂખે મરીશું પણ ચોરીઓ નહીં કરીએ. એટલે આપણે આપણા જીવનમાં પાંચ મહાવ્રતો, એ દાદા ભગવાને આપણને નવકલ્મમાં બધું આપેલું છે, પણ અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, પછી બ્રહ્મચર્ય, અસત્ય, એટલે સત્ય, 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 અહિંસા, અપરિગ્રહ, અચૌર્ય અને બ્રહ્મચર્ય. એટલે દાદા ભગવાન એમને માખણ કહેતા હતા ને તો એ ઘરે કહેતા હોય ને તો હાથ પર મૂકતા હતા, પગ પર મૂકતા હતા, પણ એને માર્યા નથી. આપણે તો જીવોને દવા છાની ફિનિશ કરી નાખીએ. એટલે એમણે એક સેન્ટેન્સ કહ્યું છે, જે જીવને તમે બનાવી શકો નહીં એને તમે મારી શકો નહીં, ને તો કુદરતનો ગુનો લાગુ પડશે. જ્ઞાન, આ જ્ઞાન પસતું કેમ નથી આપણને? આ જ્ઞાન ખીલતું કેમ નથી મય? એના માટે દાદા ભગવાન કોઈ જવાબદાર નથી, આપણે પોતે જ જવાબદાર છે. રાઈટ રાઈટ રાઈટ. બીજું કે કોઈ પણ સંજોગોમાં આપણા ભાગે, સ્કૂલમાં હોઈએ, ધંધામાં હોઈએ, નોકરીમાં હોઈએ કે ગમે ત્યાં હોઈએ, ચોરી એટલે કોઈ પર વસ્તુને અડાય નહીં આપણાથી, પારકી વસ્તુને અડાય નહીં. જે આપણા હકની નથી એને અડાય જ નહીં, ફિનિશ. હવે આ બાઉન્ડ્રીની લગામ કોને ખબર હશે? હવે અપરિગ્રહ, આ બધી જાડી વાતો કહું છું. દાદા ત્રણ ચાર જોડી જ કપડા રાખતા હતા, ખ્યાલ આવ્યો? એટલે આપણે શું છે કે એમની નકલ નથી કરવાની, પણ એની પાછળની સમજણ, કે જે સમજણથી આપણે જે બી પરિસ્થિતિ હોય, અનુકૂળ કે પ્રતિકૂળ, એમાં આપણે નોર્મલ રહી શકીએ, સ્થિર રહી શકીએ. ખ્યાલ આવ્યો? હવે જો તમે બધા યુવાનો આટલા બધા સત્સંગમાં આવો છો તો તમે તો કેટલા બધા નસીબદાર છો કે તમને આ બધી વસ્તુને જો તમે તમારા જીવનમાં, તમે અત્યારે શક્તિશાળી છો, જો નાની નાની વસ્તુને પ્રેક્ટિસ કરતો તો 6-12 મહિનામાં તો એકાદ ગુણ દાદાનો ખુલી જશે, તમારી ખીલી જશે. તમે કેટલા બધા કામ લાગશો, તમે પોતે કેટલા સુખ્યા થઈ જશો. બીજું, દાદા ભગવાને ગમે એટલો વ્યક્તિ સાચો હોય અરે ખોટો હોય, દાદા પોતે ફરી ગયા છે પણ એનું માન ભંગ થવા દીધું નથી, એનો અહંકાર ભગ્ન થવા નથી દીધો. એનો તમને પ્રસંગ કહો,
દાદાએ એક જણને 500 રૂપિયા આપ્યા. જયારે એની પાસે 500 રૂપિયા પાછા માગ્યા કે ભાઈ તમારે સગવડ થયો તો આપજો, તો કે હું તમારી પાસે માગું છું. તો દાદાએ એક્ટિંગ કરી અને પછી કહ્યું કે હું એક કામ કરો, કાલે આવજો ને ઘરે, આપણે મુનિમ ને મળી જોઈ લઈએ ચોપડામાં, પણ તું ખોટો છું એ શબ્દ નથી બોલ્યા. એને કળા કહેવાય. શું કહેવાય? કળા. અને આપણે શું કરીએ છે? મમ્મી ની ભૂલ, પપ્પા ની ભૂલ, પેલા ની ભૂલ, જે હોય એની અમે બંદૂકો ફોડા ફોડ જ ચાલતી હોય. હું પણ જે તમારી જોડે આજે સત્સંગ કરે છે એ પ્રદીપાનંદજી ની વાત કરું છું. જ્યાં સુધી સમજણ કાચી હતી ને ત્યારે આ ભૂલો થયા કરતી હતી, પણ જેમ જેમ દાદાની કૃપાથી એ રસ્તે જવાનું નક્કી કર્યું છે અને એ સમજણ જેમ જેમ ખીલે છે, સામે દેખાતું હોય કે આ બરાબર નથી તો કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવું એ પણ આ દાદાની કૃપાથી કોક વાર બને છે, અને ત્યાંથી ખસી કેમ જવું તે પણ બને છે. પણ કેવી રીતે? તો કે પહેલા કેવી રીતે ખસતો હોય માણસ, તો કે મારા બાપનું શું જાય છે અને જે કરવું એ કરે, સમજાય? હા, એની જવાબ થાય. આજે શું થાય છે? હે દાદા ભગવાન, તમે એનું કલ્યાણ કરજો, રાઈટ, એને સાચી સમજણ પ્રાપ્ત થાય. બરાબર ફરક પડે છે. હા હા, દાદા ભગવાન નું જીવન માત્ર મોક્ષ માં તો ખુલ્લો જ છે, પણ વ્યવહારમાં કેવી રીતે આ જ્ઞાન, જ્ઞાનીની પ્રત્યેની અનન્ય ભક્તિ એ કેવી રીતે ઉત્પન્ન થાય એની બહુ જ આવશ્યકતા છે. જો ગમે તે બિયારણ સારું હોય, પણ જો એને ખીલવા માટે જમીન, એની માવજત કરનારો ખેડૂત અને એને પ્રોપર વાતાવરણ ના મળે, તો એ છોડવો કેવી રીતે ખીલવાનો? ના ખીલે. તો આ દાદાની જે બધી વાતો છે એ એમની કૃપા આપણા પર વરસે છે, તો એના માટેની કોઈ સિસ્ટમ હશે કે નહીં હોય? હશે, કારણ કે આ જ્ઞાન છે, એને પણ ખીલવું તો જોઈએ ને, શક્તિઓ ખુલવી તો જોઈએ ને. તમે એવા પ્રશ્નો કરજો અને એવું આજે ગુરુ પૂર્ણિમામાં પ્રાર્થના કરજો કે દાદા એક એક વસ્તુ મને, મારી નબળાઈઓ મને ઓળખાય, અને તમે એવી કૃપા કરો કે જેથી કરીને નબળાઈઓથી હું પરમેનન્ટ મુક્ત થઈ જાઉં અને તમારા જેવા સુખનો અનુભવ કરો. આ એક જ વાક્યમાં કહ્યું મેં. બરાબર, હા, બહુ સરસ. આજે તો બહુ જાણવા મળ્યું પ્રદીપ આનંદજી પાસેથી. હા, શેરભાઈ, પ્રેક્ટિકાલિટી, પ્રેક્ટિકાલિટીમાં બહુ જાણવા મળ્યું. જય સચ, જય.